રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાના છે. એનડીએના સાંસદો અને મળીને સમય મળવા માટે આપ્યો છે રાષ્ટ્રપતિ, અને સાથે જ એનડીએના પક્ષો સાથે વાત કરશે અમિત શાહ. અત્યારે બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને ત્યારબાદ રાજનાથસિંહ અને જેપી નડ્ડા પણ એનડીએના નેતાઓ સાથે તમામ વાતચીત કરશે, તમામ ચર્ચા કરશે અને સરકારના સ્વરૂપ અંગે આ બેઠક મહત્વપૂર્ણ બેઠક જે છે તેમાં ચર્ચા કરવામાં આવશે. અને 7 જૂને રાષ્ટ્રપતિને મળશે એનડીએના તમામ સાંસદો. અત્યારે તમામ 21 નેતાઓએ લેટરમાં સાઇન કરીને આપી દીધો છે જેપી નડ્ડાને. અત્યારે એનડીએની જે બેઠક થઈ છે તેમાં તમામે નરેન્દ્ર મોદીને એનડીએના નેતા તરીકે ચૂંટ્યા છે અને તમામ લોકોએ એ પત્ર પર હસ્તાક્ષર કરી દીધા છે. એ તમામ જે લેટર છે જેપી નડ્ડાને સોંપવામાં આવ્યો છે અને ત્યારબાદ હવે તમામ ચર્ચાઓ શરૂ થશે બેઠકમાં, અને કયા નેતાને, કયા તમામ મોટા માથાઓને કયો પોર્ટફોલિયો ફાળવવામાં આવશે તેના અંગે હવે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. ખાસ કરીને 7 જૂને દ્રૌપદી મુર્મુએ મળવાનો સમય આપ્યો છે અને 7 જૂને સરકાર રચવાનો દાવો એનડીએ કરી શકે છે. હાલ આ તમામ મહત્વના સમાચાર TV9 પર આપ જોઈ રહ્યા છો. રાજનાથસિંહ અને જેપી નડ્ડા એનડીએના તમામ નેતાઓ સાથે ચર્ચા કરશે અને ત્યારબાદ સરકારના સ્વરૂપ અંગે ચર્ચા કરવામાં આવશે. આ તમામ વચ્ચે સૌ કોઈની મીટ મંડાયેલી છે કે આખરે કયા નેતાઓને કયો પોર્ટફોલિયો આપવામાં આવશે. ખાસ કરીને ગૃહ વિભાગની વાત કરીએ, એજ્યુકેશન મિનિસ્ટરની વાત કરીએ કે ડિફેન્સની વાત કરીએ, કયા પોર્ટફોલિયો કેને દેવામાં આવશે. અને સાથે જ હું આપને જણાવી દઉં, આ વખત એનડીએમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ જે છે તે કિંગ મેકરની ભૂમિકામાં રહ્યા છે. તો કઈ રીતનું નેગોશિએશન થાય છે અને કયા મોટા માથાઓને કેવા પ્રસ્તાવ દેવામાં આવે છે તે તમામ અંગે ચર્ચા કરીને 7 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તમામ જે છે મળવાના છે અને 7 જૂનનો જે દિવસ છે તે ખૂબ વધારે મહત્વપૂર્ણ રહેવાનો છે. તો એક તરફ એનડીએની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને આ તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ જે છે એનડીએની બેઠકથી આવી રહ્યા છે. અને બીજી તરફ 6 વાગે ઇન્ડિયા ગઠબંધનની બેઠક શરૂ થઈ ગઈ છે. મલ્લિકાર્જુન ખડગેના ઘરે આ બેઠક શરૂ થઈ ગઈ છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુનના નિવાસસ્થાને આ બેઠક શરૂ થઈ છે. અને સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી આ બેઠકમાં ઉપસ્થિત છે અને સાથે જ બીજા તમામ મોટા નેતાઓ મળીને હવે આગળની રણનીતિ મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવાના છે. તો તમામ 2 મોટી બેઠકો જે છે એ અત્યારે દિલ્હીમાં ચાલી રહી છે. ઇન્ડિયા ગઠબંધનની બેઠક પણ શરૂ થઈ ગઈ છે, 6 વાગ્યાનો સમય હતો અને કોંગ્રેસના અધ્યક્ષ જે છે મલ્લિકાર્જુન ખડગે તેમના નિવાસસ્થાને આ બેઠક શરૂ થઈ ગઈ છે. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આ બેઠકમાં હાજર છે. સાથે જ હું આપને જણાવી દઉં, સંજય રાઉત પણ મુંબઈથી પહોંચ્યા છે આ બેઠકમાં હાજર રહેવા. તેજસ્વી યાદવ પણ પહોંચ્યા છે અને આગળની તમામ રણનીતિ કેવી રહેશે તે અંગે ચર્ચા કરવામાં આવશે. તો એક તરફ એનડીએની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનની બેઠક શરૂ થઈ ગઈ છે. સાથે જ હું આપને જણાવી દઉં, અત્યારે સૂત્રો સાથે જે રીતે કોંગ્રેસના નેતાઓની વાતચીત થઈ છે, સરકાર બનાવવા માટે ખૂબ વધારે ઉત્સુક નથી. તેના માટે બહુ બધા એલિમેન્ટ્સ જે છે તે જવાબદાર છે. ખાસ કરીને સ્પષ્ટ જે છે આંકડો નથી અને સાથે જ પાર્ટી અત્યારે મજબૂત બનાવવા માંગે છે. તેઓ ઇન્ડિયા ગઠબંધનને મજબૂત બનાવવા માંગે છે અને એટલા માટે જ બેઠકમાં બહુ બધા વિષયો પર ચર્ચા થઈ, મહત્વપૂર્ણ મુદ્દાઓ એના ઉપર સૌની મીટ મંડાયેલી છે.